આંકડા ધોરણ અગિયાર ચેપ્ટર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપો ભાગ અગિયાર લાસ્ટ લેક્ચરમાં આપણે ચતુર્થકો દશાંશકો અને સતાંશકોનો અભ્યાસ કરતા હતા બરાબર હવે આગળ જોઈએ તો શું કહે છે કે મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે આપણે મધ્યક મધ્યસ્થનો અભ્યાસ કર્યો બરાબર હવે આપણે શેનો અભ્યાસ કરવાનો છે તો કે મધ્યવર્તી સ્થિતિના એક માપ તરીકે આપણે બહુલકનો અભ્યાસ કરવાનો છે અને બહુલક મુખ્યત્વે ક્યાં ઉપયોગી તો કે વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે સૌપ્રથમ બહુલકનો અર્થ આવે છે છે તો શું કહે કે આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને શું કહેવાય બહુલક કહેવાય કે જો તમારી પાસે કોઈ માહિતી આપેલી હોય બરાબર ઈ માહિતીની અંદરથી જે સંખ્યા એવી છે કે એ સૌથી વધુ વખત આવે છે સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે અને જે માહિતી સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી હશે એની આવૃત્તિ પણ કેવી હશે મહત્તમ હશે અને એને શું કહેવાય કે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી જે સંખ્યા છે એને આપણો બહુલક કહેવાય અને બહુલકને એમ ઝીરો વડે દર્શાવવામાં આવે છે ટેન્થમાં આપણે ઝેડ વડે દર્શાવતા હવે ઇલેવન્થમાં એમ ઝીરો વડે

મતલબ મોટા ભાગના વિદ્યાર્થીને ત્રણ ભાષા આવડે છે એવો અર્થ થાય કે દેશમાં પુરુષોની સરેરાશ ઊંચાઈ એક પોઈન્ટ સાત મીટર છે એટલે દેશના મોટા ભાગના પુરુષોની ઊંચાઈ કેટલી હશે એક પોઈન્ટ સાત હશે પછી કંપનીનું સરેરાશ દૈનિક છે એ ઉત્પાદન કેટલું છે પચાસ એકમ છે એમ કહે છે બરાબર સરેરાશ છે કે મોસ્ટ ઓફ દિવસો માટે કેટલું હશે પચાસ એકમ હશે અને કારખાનાના કારીગરો સરેરાશ ત્રણ કલાક ઓવરટાઈમ કરે છે એટલે મોટા ભાગના કારીગરો છે એ ત્રણ કલાક ઓવર ટાઈમ કરતા હશે ત્યાર પછી હવે શું કે છે ગણતરીમાં સૌથી વધુ વખત આવતી કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે તો સરેરાશ કોને કહેવાની છે આપણે કે જે કિંમત સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી હોય કે સૌથી વધુ વખત રિપીટ થતી હોય અને આપણે મેં કીધું એ મુજબ કે શાળામાં મોટા ભાગના વિદ્યાર્થીને ત્રણ ભાષા આવડે છે એવો અર્થ થાય ને અહીંયા શું કીધું તું કે વિદ્યાર્થીઓને સરેરાશ ત્રણ ભાષા આવડે છે એનો અર્થ શું થાય કે મોટા ભાગના વિદ્યાર્થીને ત્રણ ભાષા આવડતી હશે અને આવી જે પરિસ્થિતિમાં શેનો ઉપયોગ થશે બહુલકનો ઉપયોગ થશે તો હવે બહુલકની ગણતરી કઈ રીતે કરવી એ જોવાનું છે જો જો આપણી પાસે અવર્ગીકૃત માહિતી હોય અને અસતત આવૃત્તિ વિતરણ હોય તો આપણે જોઈને તરત ખબર પડી જશે કે આપણી માહિતીની અંદરથી કઈ સંખ્યા સૌથી વધુ વખત રિપીટ થાય છે એ જ આપણો શું હશે બહુલક હશે બરાબર હવે ઉદાહરણ નંબર ઓગણત્રીસ જોઈએ તો શું છે કે એક બુક સ્ટોરમાંથી પંદર વ્યક્તિએ ખરીદેલા પુસ્તકની સંખ્યા આપેલી છે કે એક છે જીરો છે બે બે ત્રણ ચાર બે સાત એ રીતે આપેલા છે તો એ સંખ્યાની અંદર આપણે જોઈએ ને બરાબર

બરાબર અને એનાથી વધુ વખત પુનરાવર્તિત થતી એક પણ સંખ્યા આની અંદર આવેલી નથી એટલે એમ ઝીરો બરાબર બે ત્યાર પછી હવે જોઈએ તો ટીવી બનાવતી એક કંપનીએ એક મહિનામાં એસેમ્બલ કરેલા ટીવીની તપાસ કરવામાં આવી અને તેનું કોષ્ટક બતાવ્યું છે કે ઝીરો ખામી હોય ને એવી પિસ્તાલીસ ટીવી છે એક ખામી હોય ને એવી બાવીસ ટીવી છે બે ખામી હોય એવી અઢાર ત્રણ ખામી હોય એવી દસ ચાર ખામી હોય એવી છ અને પાંચ ખામી હોય એવી ચાર બરાબર તો આપણે અર્થમાં કીધું તું એ મુજબ કે સૌથી મોટામાં મોટી આવૃત્તિવાળા અવલોકનને શું કહેવાય આપણો બહુલક કહેવાય તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ કોની છે તો કે કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ એટલે કે એ છે એ પિસ્તાલીસ છે તો પિસ્તાલીસ કોની છે મોટામાં મોટી આવૃત્તિ કે ખામીની સંખ્યા ઝીરો વાળાની છે બરાબર માટે જો કે અવલોકન ઝીરોની આવૃત્તિ કેવી છે સૌથી મોટા મોટી એટલે મહત્તમ આવૃત્તિ પિસ્તાલીસ છે તેથી ઝીરો અવલોકન છે એ આપણો શું થશે બહુલક થશે આમ એમ ઝીરો બરાબર ઝીરો આન્સર આવશે એટલે ટીવીની ખામીની સંખ્યાનો બહુલક શું મળશે ઝીરો મળશે બરાબર ત્યાર પછી હવે આગળ જોઈએ તો શું છે જો કે ચોવીસ ટેક્સી ડ્રાઈવરોએ એક દિવસમાં ઉદાહરણ એકત્રીસ છે કે કે ટેક્સી ડ્રાઈવરોએ એક એક દિવસમાં કરેલા ફેરાની ફેરાની સંખ્યા સંખ્યા છે બરાબર ફેરો હોય એવા ત્રણ ડ્રાઈવર છે બે ફેરો કર્યો હોય એવા સાત ડ્રાઈવર છે ચાર ફેરા કર્યા એવા ચાર ડ્રાઈવર પાંચ ફેરા કર્યા એવા સાત ડ્રાઈવર છ ફેરા કર્યા હોય એવા બે ડ્રાઈવર ને સાત ફેરા કર્યા એવા હોય એક ડ્રાઈવર તો આપણે જોઈએ કે આપણી આવૃત્તિ એફ બરાબર મોટામાં મોટી આવૃત્તિ કઈ છે કે ત્રણ સાત ચાર સાત બે ને એક છે બરાબર આની અંદર મોટામાં મોટી આવૃત્તિ કઈ છે તો કે કે સાત છે પરંતુ સાત કેટલી વખત આવે છે બે આવે છે તો આમ સાત આવે છે એનું અવલોકન શું છે બે અહીંયા સાત આવે છે એનું અવલોકન શું છે પાંચ છે આમ મહત્તમ આવૃત્તિ સાથે અવલોકન ટુ અને પાંચની આવૃત્તિ છે તો આમ આપણા બે બહુલક મળશે કે અને અને આમ બે બહુલક મળ્યા રેડી મોટા મોટી આવૃત્તિ ધરાવતા અવલોકનને શું કહેવાય આપણો બહુલક કહેવાય અને જો કે આ પ્રકારના વિતરણને દ્વિ બહુલકીય વિતરણ કહેવાય કે જેની અંદર બે બહુલક આવતા હોય તો એને શું કહેવાય દ બહુલકીય આવૃત્તિ વિતરણ અથવા તો બહુલકીય વિતરણ કહેવાય રેડી હવે સતત આવૃત્તિ વિતરણ માટે જોવાનું છે કે જ્યારે આપેલ માહિતીને વર્ગો સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવામાં આવે કે વર્ગોને આપણે સતત આવૃત્તિ વિતરણની અંદર ફેરવી નાખીએ ત્યારે અવલોકનની મૂળ કિંમત છે એ પ્રાપ્ય હોતી નથી તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું છે તો કે મધ્યસ્થની જેમ જ બહુલક માટે પણ સૌપ્રથમ શું શોધવો પડશે બહુલકનો વર્ગ શોધવો પડશે બરાબર અને એનું સૂત્ર છે એ જોવાનું છે સૂત્રમાં કિંમત મૂકી અને બહુલક છે એ ગણવામાં આવશે તો મધ્યસ્થની જેમ આનું પણ એક સૂત્ર છે આપણે દસમામાં તમને યાદ હોય તો શું સૂત્ર જોયું હતું કે ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન એફ ઝીરો એફ ટુ અને એને ગુણ્યા અથવા તો એચ જે લેખીએ તે ચાલશે આ સૂત્ર આપણે આની અંદર વાપરશું તો પણ ચાલશે બરાબર એકેમાં કંઈ ચેન્જીસ નથી અહીંયા ખાલી આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ દસમામાં ઝેડ વડે દર્શાવતા અત્યારે સેના વડે દર્શાવીએ છીએ એમ ઝીરો વડે તો ખાલી ઝેડ ની જગ્યાએ એમ ઝીરો લખી નાખવાના અને પછી તમે આ જ સૂત્ર વાપરશો તો પણ ચાલશે અગિયારમાં શું છે એફ વન છેદમાં ટુ એફ એમ માઇનસ એફ વન માઇનસ એફ ટુ ગુણ્યા એવું સૂત્ર છે રેડી તમારે આ સૂત્ર વાપરવું હશે તો પણ ચાલશે જેને જે વાપરવું હોય એ વાપરી શકે જો તમને દમાનું એક વખત હું લખી દઉં તોય કે શું ચેન્જીસ છે દસમામાં નામાં સૂત્રમાં ઓમ તો કંઈ નથી પણ ખાલી અહીંયા ચિહ્ન બદલાવ્યા છે અહીંયા એમો જ રાખજો એલ પ્લસ અહીંયા એફ એનની એફ એમની જગ્યાએ શું છે એફ વન કરવાના વનની જગ્યાએ ઝીરો અને અહીંયા શું આવશે કે ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ જ્યાં એફ એમ કર્યા છે ત્યાં વન અને વન કર્યા છે ત્યાં ઝીરો અને એફ તો રેડી જ છે તો જ્યાં એલ શું થશે બહુલક વર્ગનું અધ સીમા બિંદુ એફ વન શું થશે બહુલક વર્ગની આવૃત્તિ એફ ઝીરો શું થશે બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ એફ ટુ છે એ બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ અને સી છે એ શું થશે તો કે વર્ગ લંબાઈ થશે

કોઈ એક જ વર્ગ માટે હોય તેવા કિસ્સામાં જ આ સૂત્ર છે એ વાપરી શકાય છે કે મહત્તમ આવૃત્તિ છે એ એક જ વર્ગની અંદર હોય ને તો જ ચાલશે બે વર્ગની અંદર હશે તો ચાલશે નહીં જે આવૃત્તિ વિતરણમાં આવૃત્તિઓ વધે છે તેમ મહત્તમ આવૃત્તિ સુધી પહોંચીને પછી ઘટતી જાય છે જો કઈ રીતે કે આપણી પાસે આવૃત્તિનો આપણે ગ્રાફ દોરો તો પહેલાં ધીમે ધીમે આવૃત્તિ છે એ શું થતો જાય છે આવૃત્તિની અંદર ધીમે ધીમે વધારો થતો જાય છે બરાબર અહીંયા મહત્તમ કિંમત પાસે પહોંચી ગયા ત્યાર પછી પાછો ધીમે ધીમે ઘટાડો થતો જાય છે આવા આવૃત્તિ વિતરણને કેવું આવૃત્તિ વિતરણ કહેવાય નિયમિત આવૃત્તિ વિતરણ કહેવાય બરાબર ત્યાર પછી જો આવૃત્તિમાં હવે પ્રથમ વધારો થઈ છે ધીમે ધીમે વધારો થયો મહત્તમે પહોંચી ગયા વળી ધીમે ધીમે શું જોવા મળશે ઘટાડો જોવા મળશે ઘટાડો થયો વળી પાછો ધીમે ધીમે શું જોવા મળશે વધારો થતો જોવા મળે છે જો વળી પાછો વધારો થતો થતો જાય જાય ને પાછો ઘટાડો છે આવા આવૃત્તિ કેવું કહેવાય અનિયમિત આવૃત્તિ વિતરણ કહેવાય રેડી વક્ર ઉપરથી આપણે ખબર પડી હવે ત્યાર પછી આગળ જોવાનું રહેશે તો આગળ જોતા જાય તો ઉદાહરણ નંબર તેત્રીસ છે એક ફેક્ટરીના કારીગરનું ઉત્પાદન નીચેના કોષ્ટકમાં આપેલું છે ને એનો બહુલક આપણે કેટલા છે ચાર છે એકસો સાઠ થી સિત્તેર ની વચ્ચે પાંચ સિત્તેર એકસો સિત્તેર એકસો ને એસી ની વચ્ચે ઓગણીસ એકસો એસી એકસો નેવ વચ્ચે તેત્રીસ એકસો નેવ બસોની વચ્ચે અડતાલીસ બસોથી બસો દસની વચ્ચે બાવીસ બસો દસ થી બસો વીસની વચ્ચે બાર અને બસો વીસથી બસો ત્રીસની વચ્ચે છ એક છે કારીગરની સંખ્યા તો સૌપ્રથમ આપણે બહુલક શોધવા માટે સૂત્રમાં બધી કિંમત મૂકવી જોશે કિંમત મૂકતા પહેલાં બહુલખ્ય વર્ગ શોધવો જોશે તો બહુલક્ય વર્ગ એટલે કે સૌથી મોટા મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ તો જો ચાર પાંચ ઓગણીસ તેત્રીસ અડતાલીસ બાવીસ બાર અને છ આટલી આવૃત્તિ છે એમાં સૌથી મોટા મોટી આવૃત્તિ કઈ છે અડતાલીસ છે બરાબર તો એનો જે વર્ગ હશે એની શું આપણો બહુલકીય વર્ગ થશે બહુલકીય વર્ગ મળી ગયો તો બહુલકીય વર્ગની અધ સીમા આપણી એલ થશે એટલે અધ સીમા શું છે એકસો નેવું છે એટલે એકસો નેવું બરાબર શું થશે એલ થશે બરાબર જે આવૃત્તિ મળી છે એને શું કહેવાની એફ વન કહેવાની બરાબર એની આગળની આવૃત્તિને શું કહેવાની એફ ઝીરો કહેવાની અને પાછળની આવૃત્તિને શું કહેવાની એફ ટુ રેડી અને આ બેય વચ્ચે કેટલાનો ગાળો છે એકસો ને નેવું ને બસો ની વચ્ચે દસનો ગાળો છે ટૂંકમાં બધાય વચ્ચે દસ દસનો જ ગાળો છે એટલે આપણી વર્ગ લંબાઈ સી બરાબર કેટલા થશે દસ થશે રેડી આ તમામ કિંમત છે એ આપણે મળી ગઈ તો હવે આ તમામ કિંમત મળી ગઈ ને એ આપણે છે એ સૂત્રમાં મૂકવાની છે એટલે આપણો આન્સર પણ આપણે મળતો જ હશે તો ચાલો આ તમામ કિંમત આપણે મળીને લખી નાખીએ કે એલ બરાબર આપણે કેટલા મળ્યા તો જો આપણે પહેલાં એલની એફ ઝીરોની એફ વનની એફ ટુની બધાની કિંમત લખતા જઈએ તો સૌ પ્રથમ આ અડતાલીસ હતા એમાં એલ બરાબર કેટલા મળ્યા એકસો ને નેવું મળ્યા એફ વન કેટલા મળ્યા અડતાલીસ મળ્યા એફ ઝીરો તેત્રીસ અને એફ ટુ કેટલા મળ્યા તો કે એફ ટુ મળ્યા બાવીસ રેડી અને સી બરાબર કેટલા હતા તો કે સી બરાબર દસ હતા રેડી આ તમામ કિંમત છે એ મળી ગઈ હવે સૂત્ર લખીએ એમાં પેલા સૂત્ર લખતા પહેલાં કિંમત લખીએ જો એલ એકસો નેવું અહીંયા એફ એમ છે એની જગ્યાએ આપણે શું લખશું એફ વન અને એફ વનની જગ્યાએ એફ ઝીરો તો એફ વન કેટલા મળ્યા અડતાલીસ મળ્યા f0 કેટલા મળ્યા તો કેટલા સી બરાબર દસ મળડા હવે સૂત્ર લખીએ કે એમ ઝીરો બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા સી એવું સૂત્ર થશે તો એલ બરાબર કેટલા છે એકસો નેવું પ્લસ એફ વન ની કિંમત બે ગુણ્યા અડતાલીસ માઇનસ એફ ઝીરો એટલે તેત્રીસ ને એફ ટુ એટલે બાવીસ અને એને ગુણ્યા કેટલા છે સો છે આમ એકસો નેવું પ્લસ માંથી તેત્રીસ જાય તો કેટલા વધશે પંદર વધશે બરાબર છેદમાં અડતાલીસ દુ છન્નું માઇનસ તેત્રીસ માઇનસ બાવીસ ગુણ્યા દસ એકસો એમ પંદર ગુણ્યા દસ કરો એટલે એકસો પચાસ મળશે અને છન્નુંમાંથી તેત્રીસ ને બાવીસ બાદ કરીએ એટલે એકતાલીસ મળશે બરાબર રેડી ત્યાર પછી હવે એકસોને નેવું પ્લસ એકસો પચાસ એકતાલીસ કરો તો ત્રણ પોઈન્ટ છ હજાર મળશે અને એનો સરવાળો કરતાં એકસો ને ત્રાણું પોઈન્ટ છ હજાર પાંચસો ને જવાબ છે એ આપણે મળી જશે આમ આપણો બહુલક આપણે મળી ગયો રેડી બહુલક મળી ગયો ત્યાર પછી હવે આગળ જોઈએ તો ચોત્રીસમું ઉદાહરણ છે તો ચોત્રીસમું ઉદાહરણ જોતા જઈએ કે એક દુકાનદારે જુદા જુદા દિવસે વેચેલી ઠંડા પીણાની બોટલોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપી છે એનો આપણે બહુલક શોધવાનો છે રેડી તો એમાં જો પછી ઝીરો આપેલું છે એટલે કે આ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે તો અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ જ્યારે હશે ત્યારે આપણો જે બહુલકીય વર્ગ આવે ને એને નિવારકમાં ફેરવી દેવાનો એટલે ચાલશે બરાબર રેડી અને એમાં દિવસોની સંખ્યા પણ આપણે આપેલી જ છે તો ચાલો પેલા બહુલકીય વર્ગ આપણે શોધવો છે તો જોઈએ કે સૌથી મોટા મોટી આવૃત્તિ કઈ છે ત્રણ અગિયાર સોળ વીસ અઢાર ને બાર એમાં સૌથી મોટા મોટી વીસ છે તો આ વીસ આવૃત્તિ વાળા જે અવલોકનનો વર્ગ જોઈએ અને એની અધ સીમાને શું કહીએ એલ કહીએ એટલે એલ બરાબર બાર મળશે એફ વન સૌથી મોટા મોટી આવૃત્તિ એટલે એફ વન એ કેટલી છે વીસ એના અગાઉનીને શું કહેવાનું એફ ઝીરો એટલે એફ ઝીરો કેટલા છે આપણા સોળ એના પછીની શું કહેવાનું એફ ટુ તો એફ ટુ કેટલા છે અઢાર છે બરાબર અને હવે આપણે છે એ સી એટલે કે વર્ગ લંબાઈ શોધવાની છે અને જો અહીંયા મેં એલ બરાબર બાર લેખા છે અત્યારે બરાબર પરંતુ એલ બરાબર બાર નહીં આવે શું કામ કરવા પડે એટલે બાર માંથી પોઈન્ટ પાંચ માઇનસ કરીએ તો શું મળે અગિયાર પોઈન્ટ પાંચ મળે રેડી તો આપણી એલ કેટલી થશે અગિયાર પોઈન્ટ પાંચ થશે રેડી કારણ કે જો કોઈ આવૃત્તિ વિતરણ છે એ અનિવારક પ્રકારનું હોય તો નિવારકમાં ફેરવવા માટે અધ સીમામાંથી પોઈન્ટ પાંચ માઇનસ અને ઉધ્વસીમામાં પોઈન્ટ પાંચ એડ કરવાના એટલે પંદર હોય તો એમાં શું કરવાનું પોઈન્ટ પાંચ એડ કરવાના આમ પંદર પોઈન્ટ પાંચ છે એ આપણી ઉધ્વ અને અગિયાર પોઈન્ટ પાંચ છે એ શું છે આપણી અધ સીમા અને એ બેની બાદ બાકી કરતાં આપણે શું જવાબ મળશે તો કે ચાર જવાબ મળશે આગ લંબાઈ કેટલી થશે ચાર થશે રેડી આમાં આ તમામ માહિતી મળી ગઈ એલ એફ વન એફીરો એફ ટુ અને સી બરાબર હવે મૂકી દઈએ આમાં તો જુઓ કે જોતા જઈએ કે એલ બરાબર કેટલા છે અગિયાર પોઈન્ટ પાંચ બરાબર એફ એમ નહીં પરંતુ એને શું કહેવાનું છે આપણે એફ વન એટલે એફ વન કેટલા છે વીસ એફ વન નહીં પણ એને શું કહેવાનું એફ ઝીરો એ કેટલા છે સોળ એફ ટુ અઢાર અને સી બરાબર કેટલા છે ચાર છે સૂત્ર લખું તો કે એમ ઝીરો બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ અને એને ગુણ્યા સી આવું સૂત્ર છે જ્યાં એફ એમની જગ્યાએ એફ વન છે અને એફ વનની જગ્યાએ એફ ઝીરો છે બરાબર તો રેડી હવે કિંમત મૂકતા જઈએ તો એલની કિંમત કેટલી છે અગિયાર પોઈન્ટ પાંચ છે પછી એફ એમ માઇનસ એફ વન એટલે કે એફ ઝીરો માઇનસ એફ વન છે તો એફ વન કેટલા છે વીસ છે એટલે એની જગ્યાએ વીસ માઇનસ હવે એફ ઝીરો તો ઝીરો કોને કીધા તા સોળ ને કીધા તા એટલે માઇનસ સોળ છેદમાં ટુ એફ વન એફ વન કોને કીધા છે અહીંયા બરાબર વીસ અને ઝીરો બરાબર સોળ લખી નાખું એટલે ભૂલ ન થાય સી એટલે ચાર આ તમામ કિંમત લખાઈ ગઈ ત્યાર પછી હવે અગિયાર પોઈન્ટ પાંચ પ્લસ વીસમાંથી સોળ જાય તો કેટલા વધે ચાર વીસ દૂને ચાલીસ માઇનસ સોળ માઇનસ અઢાર અને એને ગુણ્યા ચાર આમ અગિયાર પોઈન્ટ પાંચ પ્લસ ચાર ગુણા ચાર એટલે સોળ અને એના છેદમાં 40 માંથી સોળ બાદ કરીએ અને અઢાર બાદ કરીએ તો શું જવાબ મળશે છ મળશે આમ સોળ ભાંગા છ કરો તો બે પોઈન્ટ છ હજાર છાસઠ મળશે એનો સરવાળો કરીએ અગિયાર પોઈન્ટ પાંચ તો ચૌદ પોઈન્ટ એક હજાર છસો છાસઠ પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો પાંચ કરતાં મોટો છે એટલે આગળનામાં એક એડ કરવાનો એટલે કે ચૌદ પોઈન્ટ સત્તર થશે રેડી આમ ઠંડા પીણાની બોટલોના વેચાણનો બહુલક ચૌદ પોઈન્ટ સત્તર છે એ આપણે મળશે ત્યાર પછી હવે તમારે હોમવર્ક જોઈ લો કે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચનો દાખલા નંબર એક બે અને ત્રણ છે એ તમારે હોમવર્કમાં ગણીને આવવાનો રહેશે હવે બાકીના દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના રહેશે થેન્ક યુ